नमस्कार खेडूत मित्रों, झेरमुक्त खेती और खेडूत बचाओ अभियान अंतर्गत हूँ डॉक्टर पलकेश पटेल आप सबनों हार्दिक स्वागत करू छूँ। खेडूत मित्रों, आज आप मेहसणा जिले विजापुर तालुका अंदर उपस्थित छे, एम फुदेड़ा गामनी अंदर उपस्थित छे। मगफली आ नवा वर्ष सीजन अंदर खेडूत मित्रों प्रतिभाव आप सुधी पहुँचाड़ी कोशिश कर रहा है और खेडूत मित्रों शू प्रतिभावों से अपने जानवा कोशिश करीशू। अपनी साथ आज जोड़ना है फुदेड़ा गामना सुरेश भाई है, तो सुरेश भाई पास थी अपने जानीशू सुरेश भाई मगफड़ी में शू शू प्रयत्नों करेला है, ऑर्गेनिक प्रयत्न है कि आना दिवसों आ खेडूत मित्रों सुधी ऑर्गेनिक माहिती पहुँचे और खेडूत ऑर्गेनिक पद्धति से मगफड़ी में जो पाकों अंदर उपयोग करे महिती आप पहुँचाड़ कोशिश करीशू। तो सुरेश भाई, तमारो संपूर्ण परिचय आपसे, नाम, गाम, तालुको, जिल्लो। मारू नाम पटेल सुरेश कुमार विष्णु भाई, गाम फुदेड़ा, तालुको विजापुर, जिल्लो मेहसाणा। मोबाइल नंबर है 97242464। सुरेश भाई, आपणे मगफळी में तमे सौथी पहेला तो कामा कंपनी साथे केटला वर्षथी संकळायेला छो? कामा कंपनी साथे साहेब हूँ बे वर्षथी जाणू छू अने जोडायो बे वर्षथी। हवे सुरेश भाई, मगफळी में आपणने एम थयुं के वर्षो वर्ष मगफळी करीए छीए પણ કંઈક નવીન કરવાનો આવો વિચાર મગજમાં ક્યાંથી આવ્યો કે આપણે જૈવિક તરફની થોડી શરૂઆત પણ કરવી, આવો મગજમાં વિચાર ક્યાંથી આવ્યો તમને? વિચાર સાહેબ એમાં એવું હતું કે દિવસે દિવસે જે ખેતી કરતા હતા એમાં ખર્ચા અમારા વધે જતા હતા, રાસાયણિક ખેતી કરતા અને પેસ્ટિસાઇડ દવાઓના કારણે, અને રોગ જીવાત કંટ્રોલમાં આવતી નહોતી। અને તમારા યુટ્યુબના માધ્યમથી જે વિડીયો જોયા એમાં અમને એવું લાગ્યું કે ખેડૂતોને આમાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે અને એમનો ખર્ચો પણ ઘટી રહ્યો છે અને પ્રોડક્શન પણ વધારે મળી રહ્યું છે। तो ये विचारों जोया पछी एवं लग्यु कि आपणे पण आ तरफ ऑर्गेनिक खेती तरफ शुरुआत करिए, अने एना द्वारा मैं यूट्यूबना माध्यम थी पछी शुरुआत करी। ओके, हवे आ सुरेश भाई, आपणे जे मगफळी अत्यारे फील्ड में जे उभा छे आनु वावेतर कई तारीखे करेलू छे ने अत्यारे केटला दिवसनी मगफळी थई छे? आ मगफळीनुं वावेतर साहेब 8/6/2021 रोज करेलू छे। बराबर छे, अने आजे 37 दिवसनी मगफळी, 37 दिवसनी आ मगफळी तमे जोशो, अमित भाई आखो फील्ड बतावशो, ત્યાં 37 દિવસની મગફળી તમે જોઈ શકો છો, બરાબર છે। અને આ 37 દિવસની મગફળીની અંદર આપણે સુરેશભાઈ સૌથી પહેલાં ખેડૂતોને ચર્ચા એ કરીશું કે પાયામાં ખાતર શું આપેલા છે અને ત્યાર પછી શું શું ટ્રીટમેન્ટ કરેલી છે એ પણ આપણે ખેડૂત મિત્રોને વિસ્તૃત માહિતી આપીશું કે જેથી એ લોકોને પણ પ્રેરણા મળે। પાયાના ખાતરમાં સાહેબ મેં ઓર્ગેનિક આપણી ખેતીની શરૂઆત કરવી હતી એટલે મેં ટ્રાયલ બેઝ ઉપર મગફળીમાં પાયાના ખાતરમાં કોઈ રાસાયણિક ખાતર આપ્યું નથી, આમાં નથી આપ્યું રાસાયણિક ખાતર, કોઈ પણ નથી અત્યાર સુધીની ખેતીમાં આપતો હતો પણ આ ફર્સ્ટ ટાઈમ મગફળીમાં આપ્યું નથી। બરાબર છે, છાણિયું ખાતર કેવું કે છાણિયું ખાતર પણ નથી આપ્યું? ઓકે, તો ત્યાર પછી શું શું ટ્રીટમેન્ટ કરેલી છે આ મગફળીની? મગફળીની વાવણી કરતાં પહેલાં ઓરવણ ગારવણ કરતી વખતે ડૉક્ટર ઉર્જા એક્ટિવેટર 182નું દ્રાવણ 1 એકરે 200 લિટર, એ પ્રમાણે મેં અમારું 2 એકર જેવું ઉપયોગ છે તો મેં 400 લિટર જેવું આમાં શરૂઆતમાં આપ્યું ગારવણ ટાઈમે। હા, ગારવણના ટાઈમે 1 એકરમાં 400 લિટર ઉર્જા એક્ટિવેટર દ્રાવણ આપેલું છે, બરાબર છે। ત્યાર પછી શું ટ્રીટમેન્ટ આપેલી છે? એના પછી મેં જ્યારે મગફળી વાવણી થઈ ગઈ અને વાવણીના અઠવાડિયા પછી જ્યારે મગફળી શરૂઆત થઈ ઉગવાની, જમીનની બારાવાણી થઈ, એ ટાઈમે ફરીથી મેં, એ વખત વરસાદ હતો નહીં સાહેબ તો પાણીની પિયતની જરૂર હતી, તો એ વખતે સ્પ્રિંકલર દ્વારા ફરીથી ઉર્જા એક્ટિવેટરનું દ્રાવણ બનાવી અને ફરીથી 1 એકરે 200 લિટર। શ્રીજી, સૌથી પહેલાં ખેડૂત મિત્રો, કે ઉર્જા એક્ટિવેટરનો ખર્ચો કેટલો છે? આમ મારી દ્રષ્ટિએ જોવા જેવું તો કંઈ ખર્ચો જ નથી એમાં, કારણ કે 1 એકરના ખર્ચામાં 2 કિલો કારો ગોર અને 5 લિટર ખાટી છાસ, એ બહુ નોમિનલ ખર્ચો છે અને એ ખર્ચામાં 1 એકરમાં બની જાય છે। ઉર્જા એક્ટિવેટરની કિંમત કેટલી છે? એ માત્ર 100 રૂપિયા, અને 100 રૂપિયા એક એક લગભગ મલ્ટિપ્લિકેશન કરો તો ઘણું પણ થાય છે, બરાબર છે, એટલે બહુ ખર્ચો નથી એમાં તો। ઓકે, તો કેટલી વખત ઉર્જા એક્ટિવેટર, એક તો આપણે ગાળવણમાં ઉર્જા એક્ટિવેટર આપ્યું, ત્યાર પછી જ્યારે વરસાદને ખેંચ પડી ત્યારે આપ્યું, અને બીજું ક્યારે આપ્યું તમે? મેં 3 વાર આપ્યું, બરાબર છે, એમાં પહેલું ગારવણ કરતી વખતે, બીજી વખત મગફળી ઉગતી હતી ત્યારે, અને ત્રીજું 20 દિવસની મગફળી થઈ ત્યારે ડૉક્ટર યુનિટેકને સ્પ્રેમાં આપવાનું હતું, યુનિટેકને ફંક્સ્ટાર એની જોડે સ્પ્રેમાં પણ આપ્યું, બરાબર છે। તો મગફળી કેટલા દિવસની હતી આપણે યુનિટેક કે ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્સ્ટારનો સ્પ્રે આપ્યો છે? પહેલો સ્પ્રે મેં 22 દિવસે આપ્યો, 22 દિવસે, અને બીજો રાઉન્ડ આપ 37.5 દિવસે આપ્યો, 36 દિવસે। તો આ રાઉન્ડ આપ્યા પછી સુરેશ, એવું લાગે છે કે આ મગફળીના ગ્રોથની અંદર કોઈ કમી હોય અથવા તો એનું જે બંધારણ છે, હવે આપણે, તમે ગઈકાલે પણ રાઉન્ડ કર્યો છે, શેનો રાઉન્ડ કર્યો છે? ગઈકાલે મેં અમૃત દ્રાવણ બનાવ્યું હતું, અને સોરી અમૃત દ્રાવણ નહીં, ઉર્જા એક્ટિવેટરનું દ્રાવણ બનાવ્યું હતું, અને એની અંદર 60 ml યુનિટેક અને 60 ml ફંક્સ્ટાર અને 5 ml ડૉક્ટર કાશ્મોરા કાશ્મોરાનો ઉપયોગ શેના માટે કરેલો છે? કાશ્મોરાનો ઉપયોગ મેં આ
મગફળીમાં ફૂલની સંખ્યા વધારે અને સુયાની સંખ્યા વધારે એના માટે કરે, એના માટે કરેલ છે. તો શ્રીજી તમને આજે સંતોષ લાગે છે કે આપણે જે ખરેખર જે પ્રમાણે ફિલ્ડે જોતા હોઈએ છીએ, જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ, એ પ્રમાણે તમારું શું સંતોષ છે અને ખેડૂત મિત્રોને શું કહેવા માગો છો તમને? આ પ્રોડક્ટ કામાની કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની પ્રોડક્ટ વાપર્યા પછી અત્યારે મને એવું લાગે છે કે મારા ફિલ્ડમાં મને સંતોષકારક રિઝલ્ટ દેખાય છે અને આ 37 દિવસની મગફળીમાં જે ગ્રોથ હોવો જોઈએ એના કરતાં વધારે ગ્રોથ લાગે છે મને. બરાબર છે. અને બીજો વિચાર કરો કે તમે બિલકુલ રાસાયણિક ખાતર નાખ્યું નથી અને જો આ પ્રમાણેનો ગ્રોથ છે, જો ખરેખર રાસાયણિક ખાતર અથવા બીજું કોઈ ખાતર નાખ્યું હોત તો આ મગફળીની પોઝિશન શું જોવા મળત તમને? તો કદાચ આનાથી પણ વધારે હોત, કારણ કે રાસાયણિક ખાતરનો સપોર્ટ મળે એટલે વધારે થાય. પણ મગફળીમાં એટલું બધું રાસાયણિક ખાતરની જરૂરિયાત લાગતી નથી. બરાબર, સાચી વાત છે. એટલે અત્યારે સફિશિયન્ટ છે અને આપણને આમ સંતોષકારક રિઝલ્ટ છે. બીજો સુરેશભાઈ, કે આપણે તમારા જેવા ખેડૂતો થકી ખેડૂત મિત્રો માટે આપણે એવા પ્રેરણાદાયી વિડીયો બનાવીએ છીએ, પણ ગુજરાતનું યુવાધન છે આજે રાસાયણિક ખાતરો હોય, જંતુનાશક દવાઓ, પણ ધીમે ધીમે આપણે દરેક તાલુકા જિલ્લાની અંદર નાનકડી શરૂઆત તો આપણે કરવી પડશે. બરાબર, એવા યુવા ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો હશે કે આપણે આવનારી પેઢી માટે શું સંદેશો તમે જૈવિક ખેતી માટે આપવા માંગો છો? સાહેબ, સંદેશાની વાત કરું તો આમાં એક જ છે કે જો જમીન જીવંત હશે આપણી, તો આપણે આગળ ભવિષ્યમાં પણ ખેતી કરી શકશું. અને આપણે જે ખેતી કરીએ છીએ, રાસાયણિક દવાઓ અને ખાતરોના ઉપયોગથી જમીન દિવસે દિવસે બગડતી જાય છે, હાર્ડનેસ આવતી જાય છે અને ઉત્પાદનમાં પણ અસર થાય છે અને ખર્ચો બહુ વધી જાય છે. તો આ બધી વસ્તુઓમાંથી બહાર ખેડૂતોને નીકળવું હશે તો કંઈક ને કંઈક જગ્યાએ દ્રષ્ટિ બદલવી પડશે અને આવી જૈવિક પ્રોડક્ટની ખેતી કરી અને પ્રોડક્ટ વાપરવાથી એક તો તમારો ખર્ચો ઓછો થશે, સૌથી મહત્વનું વસ્તુ છે કે જમીન સુધરશે, અને જો જમીન સુધરશે તો તમારું પ્રોડક્શન ઓટોમેટિકલી વધવાનું છે. અને એ આશયથી જ હું આ જૈવિક ખેતી તરફ વર્યો છું કે મારી જમીન સુધરે અને મારું પ્રોડક્શન પણ સારું થાય અને ખર્ચો ઓછો થાય. તો મારો યુવા ખેડૂતોને આ સંદેશ છે કે થોડીક દ્રષ્ટિ બદલી અને જૈવિક ખેતી તરફ વર્ષો તો એ ફાયદાકારક રહેશે. ખૂબ સરસ માહિતી આપી સુરેશભાઈએ. ખેડૂત મિત્રો, આપણે પણ જોઈશું કે આજે દરેક જગ્યાએ નાના ખેડૂત મિત્રોને આપણે કોશિશ કરી રહ્યા છીએ કે એમને પોતાની ખેતીની અંદર પણ આજે નાનકડી શરૂઆત કરજો. કંઈ પણ મુશ્કેલી લાગે તો કામાની ટીમના નંબર પણ નીચે આપેલા છે, સુરેશભાઈનો પણ એમનો પોતે નંબર આપેલો છે અને એમનું ફિલ્ડ પણ રોડની નજીક છે, સરદારપુરની નજીક જ છે, તો તમે ફિલ્ડ પણ જોઈ શકો કે જેથી આપણને ખ્યાલ આવે. તો ખેડૂત મિત્રો, આ અમારો નાનકડો પ્રયત્ન હતો. ફરીવાર ભવિષ્યમાં આપણે ફરી એકવાર નવા વાત સાથે, નવા વિચાર સાથે નવા ખેડૂતની મુલાકાત કરીશું. જય જવાન, જય કિસાન.